वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवो सर्वकार्येषु महामारीની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સંયુક્ત ઉપક્રમે શ્રી ગણેશજીની સ્થાપના વિધિ અને દૈનિક પૂજન વિધિ ઘરે બેઠા બ્રાહ્મણના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય મહાદેવ અને જય ગણેશ હું વિશાલ शैलेश भाई शुक्ल कर्मकांडी ब्राह्मण सूरत शहर गणेश उत्सव समिति द्वारा गणेश भक्तों माटे एक नवतर प्रयोग जे सरकार श्री तथा संत श्रीओनी आचार संहिता ने अनुलक्षीने जे कार्यक्रम बहार पाड़वामां आव्यो छे तेना अनुसंधाने दरेक गणेश भक्तों माटे आवनारा दिवसोनी अंदरमां गणेश स्थापना आवी रही छे गणेश जीनो उत्सव आवी रह्यो छे तेना माटे करी अने एक नवतर प्रयोग आ समिति द्वारा करवामां आव्यो छे जेना माटे आपने तथा सरकार श्री द्वारा संत श्रीओ द्वारा जे आचार संहिता बहार पाड़वामां आवेली छे अत्यारनी परिस्थितिने अनुलक्षीने कोरोना वायरस COVID-19 जे अति संक्रमित बनी रह्यो छे जे आखा देश दुनियानी अंदरमां जेनो फैलावो थई रह्यो छे तेने रोकी तो नथी शकता पण तेना थी आपणे सावध रही अने आ एक गणेश उत्सव माटे करी अने आ एक नवतर प्रयोग आपणे करी रह्या छे गणेश उत्सव समिति द्वारा जे कई आ वर्षे सरकारश्रीओना आदेश मुजब तथा संतश्रीओनी અને સરકારશ્રીઓની આચારસંહિતાને લઈને અને જે કંઈ પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે તે કાર્ય ખરેખર બિરદાવવારૂપ છે તેની સાથે સાથે આ જે કાર્ય કરવામાં આવે છે તે કાર્યની અંદરમાં પણ દરેક જગ્યાએ આપણે ભૂમિ ઉપરના દેવ કહેવાય છે બ્રાહ્મણ અને દેવતાઓના પ્રતિનિધિ તરીકે બ્રાહ્મણો છે તમારા ઘરે જે કોઈ પણ ब्राह्मण आवे छे ते ब्राह्मण तमे गणपति पूजन माटे के विसर्जन माटे तमे जारे बोलावो छो अथवा गणपति पूजन नी अंदर मा तमे राखो छो तो ते ब्राह्मण ने तमारे तमारा घरे जे कोई गणपति दादा नो पूजन करावा स्थापना करवा माटे के विसर्जन करवा माटे आवता होय छे ते ब्राह्मणों ने आप बोलावो પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને આપણા ઘરે આપણે ન બોલાવી શકતા હોય તેટલા માટે કરી અને આ વિડીયોની રજૂઆત કરવામાં આવે છે પણ આ કાર્ય માટે કરીને તમે જે તમારા ઘરે ભૂદેવો આવે છે જે બ્રાહ્મણો આવે છે તે બ્રાહ્મણોને તમારી જે કંઈ પણ તમે એની જે તમારી યથાશક્તિ તમે જે દક્ષિણાઓ આપતા હો છો અથવા કોઈ સીધું આપતા હો છો અથવા કોઈ દાનાના દી આપો છો તે દાન એટલું જ મહત્વનું છે જેટલું ગણપતિનું પૂજન મહત્વનું છે બ્રાહ્મણોને દાન આપ્યા પછી જ તમારા પૂજનની સ્વીકૃતિ થાય છે
એટલા માટે કરી અને આપના ઘરની અંદરમાં જે તમારા કૌટુંબિક બ્રાહ્મણો ભૂદેવો જે ગણપતિ પૂજા માટે આવતા હોય છે તેઓ જો ન પહોંચી શકે અથવા તો આપ બોલાવી ન શકતા હો તો તેમને તેમનો જે ભાગ છે તમે જે એમનું સીધું છે એમનું દાન છે તે બ્રાહ્મણને તમારા ઘરે બોલાવી અને તમે આપવાનું રહેશે. ગાંધીને ત્યાંથી લાવવાની વસ્તુઓ: શ્રીફળ 2 નંગ, અબિલ 50 ગ્રામ, ગુલાલ 50 ગ્રામ, કંકુ 50 ગ્રામ, ચંદન 50 ગ્રામ, સિંદૂર 50 ગ્રામ, સોપારી 200 ગ્રામ, સાકર 100 ગ્રામ, તજ 50 ગ્રામ, લવિંગ 50 ગ્રામ, એલચી 50 ગ્રામ, સુકોમેવો 100 ગ્રામ, સૂતરનો દડો 1 મોટો, નાળાછડી 1 મોટી, રૂ માચીસનું 1 પેકેટ, અગરબત્તી, મધની શીશી 1 નંગ, અત્તરની શીશી 1 નંગ, સરસવ 50 ગ્રામ, ઘી 500 ગ્રામ, ઘઉં 1 કિલો, ચોખા 500 ગ્રામ, લાલ કાપડ 2 નંગ, જનોઈના જોટા 2 નંગ. માળીને ત્યાંથી લાવવાની વસ્તુઓ: હાર નાના 2 નંગ, હાર મોટો 1 નંગ, છૂટા ફૂલ 500 ગ્રામ, દરોઈ અને તુલસીનો પણો, ગુલાબ 3 નંગ, નાગરવેલના પાન 25, આસોપાલવના પાન 25 અને કોઈ પણ 5 નંગ ફળ. ઘરની યાદી: બાજટ 1 નંગ, પાટલા 1 નંગ, થાળી 4, વાટકી 8, ચમચી 4, નાની 2 ડીશ, 2 કળશ, દીવાની વ્યવસ્થા તથા અગરબત્તીનું સ્ટેન્ડ, પંચામૃત, બેસવા માટે આસન, હાથ ધોવાના નેપકિન, ભગવાનને લૂછવા માટે નેપકિન, પાણીનો ઘડો અને સૂકો પ્રસાદ. સૌપ્રથમ પ્રથમ દિવસે ગણપતિ પૂજાની શરૂઆત કરતા સમયે સૌપ્રથમ આપણે બજેટ પર લાલ કપડું બિછાવશું, તેના ઉપર ઘઉંની ઢગલી કરશું, તેના ઉપર ત્રાંબાનો કળશ પધરાવશું, એ કળશની અંદરમાં આપણે જલ પૂરશું અને આસોપાલવના જે પાંદ આવેલા છે તે પાંદ રાખશું અને એક લાલ કપડું છે તે શ્રીફળને વીંટશું અને તે કળશ ઉપર શ્રીફળ પધરાવશું. ત્યારબાદ આગળ એક પાટલો રાખશું, તે પાટલા પર આપણે ગણપતિજીની પ્રતિમા રાખશું જેને આપણે મંગલ મૂર્તિ કહીએ છીએ. ત્યારબાદ આપણે કુમકુમનો તિલક કરશું, અક્ષત લગાડશું આપણે જાતે જ, અને ત્યારબાદ જે લાલ નાળાછડી આવેલી છે તે નાળાછડી આપણા હાથની અંદરમાં આપણા સાથીદારની મદદ લઈ અને એકબીજાને આપણે નાળાછડી બાંધીશું. ત્યારબાદ આપણે ભગવાનને વંદન કરી અને દરેક દેવતાઓનું સ્મરણ કરશું અને સંકલ્પ લેશું. ઓમ વિષ્ણુ ઓર વિષ્ણુ ઓર વિષ્ણુ ઓર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞ્યાઃ પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દિત્યે પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલયુગે તદ કલી પ્રથમ ચરણે ભૂર્લોકે ભારતખંડે જંબૂરદ્વીપે વા સૂર્યપુરક્ષેત્રે તાપ્તી નદ્યાઃ ઉત્તર દિગ્ભાગે સપ્તસત્યુત્તર 2000 વિક્રમાબ્દે ઉત્તરાયણ ગતે સૂર્યે માર્તંડે માશાનામ માશે જે મહિનો ચાલતો હશે તે મહિનો બોલશું. ઉત્તમે માશે શુદ્ધેહી પક્ષેહી પક્ષની જગ્યાએ આપણે કૃષ્ણ પક્ષ બોલશું. વા ચતુર્થયાયામ તિથોવહ ચોથના દિવસે ગણપતિ દાદાનો જે આપણે સ્થાપના કરીએ છીએ તે સ્થાપનાની તિથિ લઈશું.
ચતુર્થ આયામ દીધો વા અમુક વાસ રે અમુકની જગ્યાએ આપણે વાર બોલશું અધ્ય દિને ગણપતિ પૂજન સ્થાપન પ્રતિષ્ઠા પૂજન અહમ કરીશીએ આ પ્રથમ સંકલ્પ કરી અને આપણે ગણપતિ દાદાની સ્થાપના કરશું મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સંયુક્ત ઉપક્રમે શ્રી ગણેશજીની દૈનિક પૂજનવિધિ ઘરે બેઠા બ્રાહ્મણના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આપણે કુમકુમનો તિલક કરશું, અક્ષત લગાડશું આપણે જાતે જ, અને ત્યારબાદ જે લાલ નાળાછડી આવેલી છે તે નાળાછડી આપણા હાથની અંદરમાં આપણા સાથીદારની મદદ લઈ અને એકબીજાને આપણે નાળાછડી બાંધીશું. ત્યારબાદ આપણે ભગવાનને વંદન કરી અને દરેક દેવતાઓનું સ્મરણ કરશું અને સંકલ્પ લઈશું. ફરી પાછી જલની ચમચી ભરશું. કંકણ બંધન થયા પછી આપણે આપણી પાસે એક ખાલી થાળી રાખેલી હશે. એક ખાલી થાળી બાજુમાં એક વાટકો, તેની અંદરમાં જલ ભરશું. બાજુમાં એક કળશ જલ ભરેલો રાખશું. એ વાટકાની અંદરમાં ચમચી રાખશું અને પંચામૃતનો એક વાટકો પણ સાથે બાજુમાં રાખશું. હવે હું આગળના મંત્રોચ્ચાર બોલતો આવીશ અને તમને ક્રિયા દર્શાવતો આવીશ. તે પ્રમાણે આપશ્રીઓએ ક્રિયા કરતી આવવાની છે. સર્વપ્રથમ આપણે સંકલ્પ માટે જમણા હાથની અંદરમાં જલ લેશું. તે જલની અંદરમાં જો આપણી પાસે તુલસી પત્ર ત્યાં હોય તો એ તુલસી પત્ર જમણા હાથની અંદરમાં લેશું અને સાથે સાથે અક્ષત રાખશું. હવે સંકલ્પ આપણે કરીએ છીએ. હરિ ઓમ મહ ઓમ. ત્રણ વખત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીએ. ઓમ વિષ્ણુ હોર વિષ્ણુ હોર વિષ્ણુ હોર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્ઞ્યાહ પ્રવર્તમાનસ્ય દ્યબ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેત વારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલયુગે તત્કલિ પ્રથમ ચરણે ભૂર્લોકે ભારતખંડે જંબૂરદ્વીપે વા સૂર્યપુર ક્ષેત્રે તાપ્તી નદ્યાઃ ઉત્તર દિગ્ભાગે હિ સપ્તસત્યુત્તર દ્વિસહસ્ર વિક્રમાબ્ધે દક્ષિણ ઉત્તરાયણ ગતે સૂર્યે માર્તંડે માસાનામ માસે પુણ્ય પવિત્ર ભાદરપદ માસે શુદ્ધે હિ અંભર્વર્ષ શુદ્ધે હિ શુક્લપક્ષે હિ ચતુર્થયાયામ તિથોવઃ અંભર્વર્ષ ઓમ અમુકવાસરે. તે જગ્યાએ આપણે વાર બોલવાનો છે. અમુક વાસરે ઓમ ભર્વસ્વ બોલવાનું કે મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત ફલપ્રાપ્ત્યર્થમ ઇહ જન્મની જન્માંતરે વા શકલદુરિત ઉપશમનાર્થમ કાયિક વાચિક માનસિક સાંસારિક ત્રિવિધતાપ ઉપશમનાર્થમ પરિવારે વા સર્વત્ર કર્મ ક્ષેત્રે વા વિદ્યા ક્ષેત્રે યંત્રાલયે યશ વિજય લાભ આદિ ફલ પ્રાપ્ત્યર્થમ ઓમ ભૂર્વસ્વ ભગવાન ગણપતિ પ્રસન્નતા સિદ્ધ્યર્થમ. હવે જેટલા દિવસના આપણે હોય, અમુક જગ્યાએ એક દિવસના હોય છે, અમુક જગ્યાએ પાંચ દિવસના હોય છે, અમુક જગ્યાએ દસ દિવસના હોય છે,
તો એ પ્રમાણે જેટલા દિવસનો આપણે સંકલ્પ કરીએ છીએ તેટલા દિવસ માટેના આપણે તેની અંદરમાં ઉચ્ચારણ કરશું. હરિહિ ઓમ મહ ભગવાન ગણપતિ ઓમ ભૂર્વશ્વ પ્રશંતા સિદ્ધ્યર્થમ મહ ઓમ ભૂર્વશ્વ પ્રથમેહની ઓમ ભૂર્વશ્વ પ્રાતઃકાલે ગણપતિ સ્થાપન પ્રતિષ્ઠા પૂજના દ્યર્ચન કર્મ મહં કરીશીએ. એ જલ છે જે જમણા હાથની અંદરમાં તે તમારી બાજુમાં જે થાળી પડેલી છે તે થાળીની અંદરમાં અથવા કોઈ પણ પાત્રની અંદરમાં ત્યાં છોડી જવાનું. હરિહિ ઓમ વામ હસ્તે ગૌર શશમાન ગ્રહિત્વા ડાબા હાથની અંદરમાં શરસવ રાખવાના, માથે જમણો હાથ ઢાંકી જવાનો, મનની અંદરમાં ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરતું જવાનું. હરિહિ ઓમ મહ ઓમ અપસર્વંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્ન કર્તાર તે રશ્યંતુ શિવાજ્ઞયા અપક્રામંત ભૂતાનિ પિશાચાત્ સર્વતો દિશેમ સર્વેષામ વિરોધેન પૂજન કર્મ સમારંભે. ઓમ નમો નારાયણ બોલી એ સરસવને જમણા હાથની અંદરમાં લઈ જવાના અને મનની અંદરમાં ભાવના કરી જવાની કે અમારા ઘરની અંદરમાં, કુટુંબની અંદરમાં, પરિવારની અંદરમાં, અમારા દરેક કાર્યક્ષેત્રની અંદરમાં અને અમે જે આજના દિવસથી ગણપતિ સ્થાપના કરી રહ્યા છીએ તે સ્થાપનાની અંદરમાં કોઈ પણ વિઘ્ન કરનારું તત્વ હોય તો તે પરમાત્મા નારાયણ અને સદાશિવની આજ્ઞાથી કરી અને બધા દૂર થઈ જજો એવી ભાવના કરી અને ફરતા દસેય દિશાની અંદરમાં છાંટી જવાના. ઓમ ત્ર્યંબકમ જદામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યોર્મુક્ષી અમામૃતાદઃ અથ વામ પાદ ત્રિવાર તાળયેતઃ. પૂજામાં બેઠેલા ભાઈએ પોતાના ડાબા પગની પેની ત્રણ વખત જમીન ઉપર ખખેરવાની અને બોલતું જવાનું, મમ આત્મન અમ ભૂર્વશ્વ મમ રોગ દોષ શત્રુ અરિષ્ટાનામ નાસોસ્તુ. જમણા હાથે તમારી બાજુમાં જે પાણીનો કળશ ભરેલો છે તે કળશની અંદરમાંથી જમણા આંખે પાણી અડાડી લેવાનું. ઓમ ભૂર્વશ્વ મિત્ર ધર્માણામ ઉદયોસ્તુ. બે હાથ જોડી અને દક્ષિણ દિશાની અંદરમાં નમસ્કાર કરી જવા અને ભૈરવ દાદાનું ધ્યાન ધરી જવાનું. હરિહિ ઓમ મહ તીક્ષ્ણ દ્રષ્ટ મહાકાય કલ્પાંતે દહનોત્પમમ ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞાતદનુમર્હસિ ભૈરવ દેવતાભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામી. ત્યારબાદ ઉત્તર દિશાની અંદરમાં હનુમાનજી મહારાજનું સ્મરણ કરી જવાનું. ઓમ ભૂર્વશ્વ મનોજવમ ઋતતુલ્ય વેગો જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયૂત મુખ્યો શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. ઓમ ભૂર્વશ્વ ઉત્તર દિશે હનુમંતાય નમઃ હનુમંત આજ્ઞામ ગૃહીત્વા નમસ્કારાન સમર્પયામિ. શ્વ વામ ભાગે અક્ષતપુંજો પરિકલશ સંસ્થાપ્ય. ડાબી બાજુ તમારા હાથની ડાબી બાજુ જે જગ્યાએ આવતી હોય તે ડાબી જગ્યાએ કળશની ચોખાની ઢગલી કરવાની અને તે ઢગલી ઉપર આપણે જે પૂજામાં કળશ લીધેલો છે તે કળશને તેના ઉપર રાખવાનો. હરિહિ ઓમ મહ વામ ભાગે અક્ષતપુંજો પરિકલશ સંસ્થાપ્ય હસ્તે ગંધા અક્ષત પુષ્પમ ગ્રહિત્વા. હાથની અંદરમાં એક પુષ્પ કંકુ ચોખાવાળું કરી અને રાખી જવાનું અને તે કળશની અંદરમાં ભગવાન વરુણ દેવતાનું ધ્યાન ધરી જવાનું. હરિહિ ઓમ મહ ઓમ ભૂર્વશ્વ વરુણ અધિષ્ઠાતા દેવતા ભ્યો નમઃ ઓમ ભૂર્વશ્વ વરુણસ્ય સ્તંભનમસી વરુણસ્ય રતા સદન્યસી વરુણસ્ય સદન્યસી વરુણસ્ય રતા સદન્માસીદ. ઓમ ભૂર્વશ્વ કલશ આદિષ્ટા દેવતા ભ્યો નમઃ વરુણાય નમઃ ઓમ ગંધા અક્ષત પુષ્પ હું સમર્પયામિ. કળશની અંદરમાં એક અંકુ ચોખાવાળું પુષ્પ છે તે પધરાવી જવાનું. ત્યારબાદ કળશને ચારે દિશાની અંદરમાં ચાંદલા કરી જવાના. ઓમ ભૂર્વશ્વ પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ પૂજયામિ દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ પૂજયામિ પશ્ચિમે શામવેદાય નમઃ શામવેદમ પૂજયામિ ઉત્તરે અથર્વવેદાય નમઃ અથર્વવેદમ પૂજયામિ. એક છાંટો કળશની મધ્યમાં પધરાવી જવાનો. મધ્ય પામપતે વરુણાય નમઃ વરુણમ પૂજયામિ.
હરિહિ ઓમ મહ કળશને લાલ નાળું વીટી જવાનું કળશના કાંઠા ઉપર લાલ કલરનું જે નાળું છે આપણે જેને આપણે નાળા ચડી ગઈએ છીએ તે નાળા ચડી કળશને વીટી જવાની હરિહિ ઓમ મહ વસ્ત્રો ઉપવસ્ત્રમ કલશાધિષ્ઠા દેવતાભ્યો નમઃ વસ્ત્રો ઉપવસ્ત્રમ સમર્પયામિ બે હાથ જોડી રાખવાના અને અમે જે દ્વારા અમારા દ્વારા જે મુદ્રા કરવામાં આવે છે તે મુદ્રાઓના દર્શન કરતા જવા હરિહિ ઓમ કૌંકુશ મુદ્રિયાન સૂર્યમંડલાન સર્વાની તીર્થાની આવાહ્ય ઓમ ઇતિ કૌચેન અંગુષ્ઠ્ય દ્વેનુયામ અમૃતિકૃત્ય શંખ મુદ્રામ પ્રદર્શ્ય ચક્ર મુદ્રાઓ સંરક્ષણીકૃત્ય મહામુદ્રામ ઉત્થાપ્ય મચ્છ મુદ્રામ આચ્છાદ્ય ડાબો હાથ કળશની ઉપરમાં રાખવાનો જમણો હાથ તેના ઉપર રાખવાનો બે અંગૂઠાઓને ખુલ્લા કરી દેવાના આંગળીઓ બધી ભેગી રાખવાની આવી રીતના મત્સ્ય મુદ્રા બનશે તે મત્સ્ય મુદ્રા દ્વારા મનની અંદરમાં 8 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાયનું સ્મરણ કરી જવાનું અને બ્રાહ્મણ દ્વારા ઉચ્ચારણ કરવામાં આવશે ઓમ બમ વરુણાય નમઃ વમ 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 વરુણાય નમઃ બે હાથ જોડી કળશની અંદરમાં દરેક તીર્થોની પ્રાર્થના કરી જવાની નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપા સહસ્ત્રાય જશાસનાય જલાદિનાથાય નમો નમસ્તે પાસપાણી નમસ્તુભ્યમ પદ્મિની જીવનાયકમ પૂજાવત કર્મ સમાપ્તિ સ્યા તાવત અત્ર સ્થિરો ભવઃ અપામ પતે વરુણાય નમઃ વંદન કરી જવાના નમસ્કારાન સમર્પયામિ હરિહિ ઓમ પુનઃ હસ્તગંધાક્ષત પુષ્પમ ગ્રહીત્વા એ કળશની અંદરમાંથી થોડું જલ લઈ અને આપણી પાસે જેટલી સામગ્રી છે ગણપતિ પૂજાની તે દરેક પૂજાની સામગ્રી ઉપર આપણે માર્જન કરી જવાનું ફૂલ વડે તેના ઉપર માર્જન કરવાનું છે એટલે કે એ જલનો છંટકાવ દરેક વસ્તુ ઉપર કરવાનો છે અત્યાર સુધીમાં આપણે જે પૂજન કર્યું તે પૂજન દ્વારા દરેક વસ્તુઓને પવિત્ર કરવાની છે હરિહિ ઓમ મહ ઓમ પવિત્રયસ્તૌ વૈષ્ણવ્યૌ સવિતુર્વઃ પ્રસવ ઉત્પુનામ યછિદ્રેણ પવિત્રેણ સૂરસ્ય અસ્મિભિઃ તસ્ય તે પવિત્રપદે પવિત્રપૂતસ્ય કામઃ પુનીત ચકેયમ અપવિત્રં પવિત્રો વા સર્વાવસ્થાંગતોપિ વા યસ્મરેત પુંડરીકાક્ષ સ બાહ્યાભ્યંતરઃ શુચિ ઇતિ મંત્રેણ દેશ કાલ પાક પાત્ર શ્રદ્ધા અન્ન દ્રવ્ય સંપદસ્તુ સર્વં પવિત્રતાસ્તુ ત્યારબાદ એ કળશને સાઈડમાં રાખી જવાનો અને જે થાળી છે તે થાળી તમારી નજીક લઈ લેવાની અને ફરી પાછું ખાલી થાળી જે આપણે રાખેલી છે તે ખાલી થાળી આપણી નજીક લેવાની અને ફરી પાછું હાથની અંદરમાં કંકુ ચોખાવાળું ફૂલ રાખવાનો અને આપણે ત્યાં દીવો પેટાવેલો છે તે દીવાનું મનની અંદરમાં સ્મરણ કરી જવાનું હરિહિ ઓમ મહ ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાધ્વાયશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત ઓમ ભૂર્વશ્વ કર્મ સાક્ષિણે દીપનાથાય નમઃ ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ તે પુષ્પને દીવા પાસે રાખી જવાનું બે હાથ જોડી અને દીવાનું સ્મરણ કરી જવાનું હરિહિ ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે દીપનાથાય નમઃ નમસ્કારાન સમર્પયામિ ફરી પાછું હાથની અંદરમાં એક કંકુ ચોખાવાળો પુષ્પ રાખી જવાનો અને પુષ્પ રાખી અને ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના કરી જવાની હરિહિ ઓમ મહ ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન મૃત્યન મૃત્યંચ હિરણ્યેન સવિતારતેન દેવો જાતિ ભુવનાનિ પશ્યન જગત સાક્ષિ સૂર્યનારાયણાય નમઃ ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ તે ભગવાન સૂર્યનારાયણને પુષ્પ બતાવી અને ત્યાં થાળીની અંદરમાં પધરાવી જવાનું બે હાથ જોડી અને ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના કરી જવાની ઓમ આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર શરણામાનિ સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ સૂર્યનારાયણાય નમઃ નમસ્કારાન સમર્પયામિ ત્યારબાદ આપણા બંને હાથને પેલી આંગળી અને અંગૂઠાને ભેગા કરવાના
એને જ્ઞાન મુદ્રા કહેવામાં આવે છે. એ જ્ઞાન મુદ્રા દ્વારા જમીન ઉપર હાથ અડાઈ રાખવાનો, જે જગ્યા ઉપર આપણે બેસતા હોઈએ છીએ તે જગ્યાને પણ આપણે પવિત્ર કરવી પડે છે અને આસન સિદ્ધ કરવું પડે છે. તેના માટે કરી અને ભૂમિનું ધ્યાન ધરી જવાનું. हरि ओम मह ओम शिवो न पृथ्वी नो भवान क्षणा निवेशने जच्छा नह सर्म सप्रथाह ओम भूर भूष्व भूमिये नमः. बे हाथ जोड़ी अने भूमि ने वंदन करी जावाना. भूमिये नमः नमस्कारं समर्पयामि. हरि ओम मह हस्तगंधाक्षर पुष्पम गृहीत्वा फरी पाछु हाथनी अंदर में पुष्प लई लेवानो. ઘરની અંદરમાંથી આપણે જે પૂજા માટેની મૂર્તિ રાખેલી છે તેને થાળીની અંદરમાં બેસાડી દેવાની અને તેના ઉપર હવે આપણે ગણપતિ પૂજનની શરૂઆત કરશું. હાથની અંદરમાં કંકુ ચોખાવાળું પુષ્પ રાખવાનું અને ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરી જવાનું. શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ સિત કુસુમ ગણેર પૂજિતમ શ્વેત ગંધે ક્ષીરાબ્ધૌ રત્ન દીપે સુરતર વિમલે રત્ન સિંહાસનસ્થ दुर्वे पासाम कुशिष्टाम भृद त्रिविशताम चंद्रमौलिम त्रिनेत्राम ध्यायेत शांति अर्थमीशम गणपति ममलम श्री शमेतम प्रसन्नम. ओम भोर भोष्व रिद्धि सिद्धि दाता लख लाभ पीता गणनाथाय नमः. ध्यानार्थे सर्वोपचारार्थे पुष्पं समर्पयामि. गणपति दादाना चरणों नी अंदर मा ये पुष्प पधरावी दईए. हरि ओम मह अथ अक्षतानम गृहीत्वा जमणा हाथनी अंदर में चोखा लई लेवाना अने भगवान ने बेसवा माटे करी अने आसन आपता होय एवी प्रार्थना करी जवानी. हरि ओम पुरुषाय वे तगुं सर्वं जद भूतं जस्य वाव्यम भूतान मेतत शेषानो जदन धेना तिरोहति. ओम भोर भोष्व गम गणपते नमः. आसनार्थे अक्षतानम समर्पयामि. तेना चरणोनी बाजुमा गणपति दादाना चरणोनी बाजुमा એ અક્ષત પધરાવી દઈએ અથા ચતુર્થ જલ આચમન્યમ. હવે આપણે ગણપતિ દાદા ઉપર ચાર ચમચી જલની ચડાવવાની છે. જમણા હાથે ગણપતિ દાદા ઉપર જલ ચડાવીએ. એક એક ચમચી હું જ્યારે સમર્પયામી કહેતો આવું ત્યારે ચડાવતી આવવાની છે. ઓમ ભૂર્ભુવઃ ગમ ગણપતે નમઃ. પાદ્યૌ પાદ્યૌ સમર્પયામિ. ગણપતિ દાદાના પગ ધોવાની પ્રાર્થના કરો. ઓમ ભૂર્ભુવઃ. હવે ભગવાનને આપણે હાથની અંદરમાં અર્ઘ્ય આપતા હોય તેવી ભાવના કરી જવાની. ઓમ ભૂર્ભુવઃ ગમ ગણપતે નમઃ. હસ્ત્યહુ અર્ઘ્યં સમર્પયામિ. હવે ગણપતિ દાદાને આપણે પીવા માટે જલ આપીએ છીએ તેવી ભાવના કરી જવાની. ઓમ ભૂર્ભુવઃ ગમ ગણપતે નમઃ. મુખ કમલે આચમન્યં સમર્પયામિ. હવે ભગવાનને આપણે કટિસ્નાન માટે જલ આપીએ છીએ. ઓમ ભૂર્ભુવઃ ગમ ગણપતે નમઃ. સર્વાંગે સ્નાન્યૌ સમર્પયામિ. અથ પૃથક પૃથક પંચામૃતેન સ્નપનમહમ. હવે પંચામૃતનો વાટકો આપણી બાજુમાં રાખવાનો. હું જ્યારે મંત્ર પૂરો થશે ત્યારે હું સમર્પયામિ બોલીશ ત્યારે એક ચમચી પંચામૃતની ચડાવવાની. એક ચમચી પંચામૃતની ચડાવી લીધા પછી બે ચમચી જલની ચડાવવાની છે. હરિ ઓમ. ભગવાનને આપણે પયઃ એટલે કે દૂધ વડે સ્નાન કરાવતા હોય એવી ભાવના કરી જવાની. પંચામૃતની ચમચી ભરી લેવાની. હરિ ઓમ. પયઃ પૃથિવ્યં પયઉ ખદી ખુપયો દિવ્યંતરિક્ષે પયો દાહ પયશ્વતિ પ્રદિશા સંતુ મહ્યમ. ઓમ ભૂર્ભુવઃ ગમ ગણપતે નમઃ. પ્રથમ પયસ્નાનૌ સમર્પયામિ. પયસ્નાનાંતે બે વખત જલ ચડાવી જઈએ. શુદ્ધો ઉદક સ્નાનમ સુધ જલાચમન્યું સમર્પયામિ. હવે ભગવાનને ફરી પાછી પંચામૃતની ચમચી ભર લેવાની અને દહી વડે સ્નાન કરાવીએ. ઓમ દધી ક્રમણો વખારિખમ જિષ્ણો રસ્વસ્ય વાજિનઃ સુરભિનો મુખાત કરત પ્રણાય કુકિતારિકતઃ. ઓમ ભૂર્ભુવઃ ગમ ગણપતે નમઃ. દધી સ્નાનં સમર્પયામિ. ત્યારબાદ બે ચમચી જલની ચડાવીએ. દધી સ્નાનાંતે શુદ્ધો ઉદક સ્નાનમ સુધી જલાચમન્યું સમર્પયામિ. હવે અંદર પંચામૃતમાં આપણે ઘી પધરાવેલું છે. ભગવાનને આપણે ઘી વડે સ્નાન કરાવીએ. હરિ ઓમ. ઘૃતમ ઘૃત પાવાનઃ પિબત વશમ વસા પાવાનઃ પિબતંતરિક્ષસ્ય હવિરસિ સ્વાહા દિશા પ્રદિશ આદિશો વિદિશો દિશો દિવ્યઃ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ ગમ ગણપતે નમઃ. ઓમ ઘૃત સ્નાનૌ સમર્પયામિ.
બે વખત જલ ચડાવીએ ગ્રત સ્નાનાંતે શુદ્ધો ઉદક સ્નાનમ શુદ્ધ જલાચમન્યં સમર્પયામિ હવે આપણે અંદર મધ પધરાવેલું છે ભગવાનને આપણે મધ વડે સ્નાન કરાવીએ હરિ ઓમ ઓમ મધુવાતા હૃતાયતે મધુક્ષરંતે સંધવઃ માધ્વીર્નઃ સંતો ઔષધિ ઓમ ભૂર્ભુવસ્વ ગમ ગણપતે નમઃ ઓમ મધુસ્નાનૌ સમર્પયામિ મધુસ્નાનાંતે બે વખત જલ ચડાવીએ શુદ્ધો ઉદક સ્નાનમ શુદ્ધ જલાચમન્યૌ સમર્પયામિ હવે અંદર આપણે સાકર પધરાવેલી છે ભગવાનને આપણે સાકરથી સ્નાન કરાવીએ હરિ ઓમ ભૂર્ભુવસ્વ ગમ ગણપતે નમઃ શર્કરાસ્નાનૌ સમર્પયામિ શર્કરાસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ જલાચમન્યૌ સમર્પયામિ ત્યારબાદ આપણે પાંચેય અમૃત ભેગા કરી અને ભગવાનને સ્નાન કરાવતા હોય એવી ભાવના કરી જવાની હરિ ઓમ મમ પંચ નદ્યઃ સરસ્વતીમપિ અંતિશ્રોતસઃ સરસ્વતી તુ પંચધાશો દેશે ભવત્સરિતઃ ઓમ ભૂર્ભુવસ્વ ગમ ગણપતે નમઃ મિલિત પંચામૃત સ્નાનૌ સમર્પયામિ મિલિત પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ જલાચમન્યૌ સમર્પયામિ હવે ભગવાનને આપણે કંકુના જળ વડે અથવા ચંદનના જળ વડે સ્નાન કરાવતા હોય એવી ભાવના કરી જવાની એક ચમચી જલની ભરી લેવાની એ જલની ચમચી ભરી અને તેની અંદરમાં થોડું કંકુ અથવા ચંદન પધરાવી દેવાનો હરિ ઓમ ઓમ ભૂર્ભુવસ્વ ત્વં ગંધર્વાય ખનસ્વામિન્દ્રસ્વં બૃહસ્પતિસ્વામૌઘદેશો મો રાજા વિદ્વાન્યક્ષ્માદમુચ્યત ઓમ ભૂર્ભુવસ્વ ગમ ગણપતે નમઃ ઓમ ગંધોદક સ્નાનૌ સમર્પયામિ ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ જલાચમન્યૌ સમર્પયામિ હવે ભગવાનને આપણે સુગંધિત જળ એટલે કે આપણે પૂજાની અંદરમાં અત્તર આવેલું હશે તે અત્તરના જળ વડે ભગવાનને સ્નાન કરાવતા હોય એવી ભાવના કરી જવાની હરિ ઓમ મહ ઓમ અગુંશુનાતે અગુંશુ પ્રચ્યુતં પરુઘ પરો ગંધસ્તે સોમમવતુ મધાય રસો અચ્યુતઃ ઓમ ભૂર્ભુવસ્વ ગમ ગણપતે નમઃ સુગંધિત દ્રવ્યેણ ઉદ્વર્તન સ્નાનૌ સમર્પયામિ ઉદ્વર્તન સ્નાનાંતે ત્યારબાદ બે ચમચી જલની ચડાવી જવાની શુદ્ધો ઉદક સ્નાનમ શુદ્ધ જલાચમન્યૌ સમર્પયામિ હવે ભગવાનને આપણે તીર્થોના જળ વડે સ્નાન કરાવતા હોય એવી જે આપણે પૂજા કરેલો કળશ હતો તેની અંદરમાંથી ચમચી ભર લેવાની છે અને ભગવાનને સ્નાન કરાવવાનું છે ઓમ જે તીર્થાની પ્રચરંતિ શેખા હસ્તાની ખંગીણ તે ખાગુ સહસ્ત્ર યોજને એવ ધનવાની તન્મસી ઓમ ભૂર્ભુવસ્વ ગમ ગણપતે નમઃ 68 તીર્થોદક સ્નાનૌ સમર્પયામિ 68 તીર્થોદક સ્નાનાંતે બે વખત જલ ચડાવી જવાનો શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ જલાચમન્યૌ સમર્પયામિ અથ ગંધપુષ્પાભ્યમ સંપૂજ્યઃ એક કંકુ ચોખાવાળું પુષ્પ લઈ અને ભગવાનના ચરણોની અંદરમાં પધરાવી જવાનું બે હાથ જોડી અને વંદન કરી જવાના ત્રણ વખત મનની અંદરમાં બોલી જવાનું ઓમ ગમ ગણપતયે નમઃ ઓમ ગમ ગણપતયે નમઃ ઓમ ગમ ગણપતયે નમઃ એ ચડાવેલું પુષ્પ ફરી પાછું લઈ લેવાનું આંખે નમન લઈ લેવાનું અને થાળીની બહાર ત્યાં સાઈડમાં છોડી જવાનું અને ત્યારબાદ ત્યાં થાળીની બારોબાર જ હાથની અંદર ડાબા હાથેથી ચમચી ભરી અને જમણા હાથ ઉપર નાખી અને હાથ જરા ખાસા કરી નાખવાના ફરી પાછું એક શુદ્ધ પુષ્પ લેવાનું કંકુ ચોખાવાળું ફરી પાછું પુષ્પ લઈ અને ગણપતિ દાદાના ચરણોમાં ચડાવવાનું અને કળશને હાથની અંદરમાં લેવાનો અને ઝીણી ઝીણી ધારાવાળી ઉપર ગણપતિ દાદા ઉપર અભિષેક કરવાનો છે ગણપતિ દાદા ઉપર આપણે અભિષેક કરીએ રીમ નમસ્તે નારદ ઉવાચ
प्रणम्यं शिषादेवं गौरीपुत्रं विनायकं भक्त्यामास स्मरे नित्यं मायुकामार्षसिद्धे प्रथम वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीय कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठविटमेव च सप्तमं विघ्नराजं च धूम्रं ठाष्टमं नवमं भालचन्द्रं च दशमं तु विनायकं एकादशं गणपति द्वादश तु गजानन द्वादशे स्थानि नामानि त्रिसन्ध्यः पठेन्नर न च विघ्न भयन्तस्य सर्वसिद्धिकरं परम् विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम पुत्रार्थी लभते पुत्रान मोक्षार्थी लभते गतिम जपेत गणपति स्तोत्र षड्भिर्माशे फलं लभेत संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादत ॐ ग्लां ग्लिं ग्लौं सह गणनाथाय नमः अमृताभिषेकोऽस्तु अस्तु ते अमृताभिषेकाः। अभिषेक बाद गणपति दादा नी मूर्ति ने डाबा हाथ नी अंदर मां सुवड़ावी देवानी अने जमणा हाथे तेना उपर जल रेड़ी अने स्नान करावतु आवानू। ओम शुद्धवालः सर्वशुद्धवालो मणिवालस्ताश्विना श्वेता श्वेताक्षोणस्ते रुद्राय पशुपतये कर्णा जामा अवलिप्ता रोद्रान भोरूपाः पार्जन्याः। अथ शुद्धोदक स्नानम् त्यार बाद दादानी मूर्ति ने पुष्प वड़े पोछी नाखवानी। पुष्प वड़े साफ कर्या बाद घीनी अंदर मा वच्चेनी बे आंगड़ी अनामिका अने मध्यमा आ बे आंगड़ीओ ने आज्य एटले के घीनी अंदर मा जबोड़ी अने दादा उपर घी लगावानु छे। हरिः ॐ मम ग्रतम ग्रत पावानः पिबदं वसं वसा पावानः पिबदं दर्क्षशः विरसि स्वाहा दिशा प्रदिशा दिशो विदिशो दिशो दिव्यः स्वाहा गणपते नमः आज्यं समर्पयामि। गणपति दादा ने घी लगाड़िया बाद सिंदूर आपणे पूजानी अंदर में आवेलो छे ते सामग्रीनी अंदर में सिंदूर लई अने गणपति दादा ने सिंदूर लगाड़वानु छे। हरिः ॐ सजयति सिन्दूरवदनो देवो यत्पादपङ्कजस्मरणं वासरमणिरिवतनां राशिं नाशयन्तु विघ्नानां मह ॐ भूर्वश्व गं गणपतये नमः सिन्दूरम् अर्पयामि। सिन्दूर लगाड़िया बाद एक पात्रनी अंदरमा भगवान गणपति दादानु आसन तैयार करी अने तेनी अंदरमा गणपति दादा ने बेसाड़ी देवाना। बेसाड़ी दीदा बाद एक लाल नाड़ू लई लेवानू छे एनो एक टुकड़ो कापी लेवानो अने ए टुकड़ा ने अपने भगवान ने वस्त्र अने उपवस्त्र चढ़ावता होय एवी भावना थी अपने चढ़ावानू छे। हरिः ॐ ॐ भूर्भुवस्व गं गणपते नमः वस्त्रो उपवस्त्रं समर्पयामि। एक नाड़ानी कटकी छे ते गणपति दादाना उपर चढ़ावानी छे अने बीजी जे नाड़ानी कटकी छे ते गणपति दादा ने कमर पासे एटले के कंदोरानी रीतना बांधवानी छे। त्यार बाद आपणे सामग्रीनी अंदर मां जनोई आवेली छे दादा ने आपणे जनोई पहेरावीशुं। हरिः ॐ यज्ञो पवितं परमं पवित्रं प्रजापतेर्यात् सहजं पुरुस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च शुभ्रं यज्ञो पवितं बलमस्तु तेज ॐ भूर्वश्व गं गणपते नमः यज्ञो पवितं पहनियामि। दादाना डाबा खंभाथी डाबा खंभा उपर जनोई राखवानी अने जमणी साइड पेरावानी छे। त्यारबाद आपणे दादाने चंदन करशुं। ॐ त्वां गंधर्वाय खनस्त्वां इन्द्रस्त्वां बृहस्पते स्वामो खदेशो मो राजा विद्वान यक्ष्मादमुच्यतः। त्यार बाद चुखा चढ़ाविये अक्षतांच सुरश्रेष्ठ कुमकुमाक्ता सुशोभिता मया निवेदिता भक्त्या गृहाणां परमेश्वरः ॐ भूर्वश्व गं गणपते नमः चंदन अक्षतानं समर्पयामि। हाथनी अंदर मां पुष्प राखिये हवे दादा ने अपने पुष्प चढ़ाविये। हरिः ॐ जत्पुरुखं व्यदधुः कतिधाव्य कल्पयन् मुखं किमशासित् किं बाहो किमो रूपात उच्यते ॐ भूर्भुवस्व गं गणपते नमः ॐ ऋतुत्कालो पुष्पौ समर्पयामि। दादाना चरणोनी अंदर मां पुष्प चढ़ाविये। त्यार बाद जो माला आवेली होय
ફૂલની તો એ ફૂલની માળા લઈ લઈએ અને દાદાને પહેરાવીએ। हरि ओम मां शेवंतिका बकुलचं पकपाटलब्जे पुन्ना गजादिकरवीरसालपुष्पे बिल्वा प्रभाव तुलसी दलमालस्ते भे स्वं पूजयामि जगदीश्वर मे प्रसीद। ओं भूर्भुवस्व गं गणपते नमः। ऋतुत्कालो पुष्पमालान समर्पयामि। दादा ने अपने माला चढ़ावी दईए। हरि ओम मां हवे एनी अंदर मां धरोय आवेली छे તે ધરોય લઈ લઈએ। હરિ ઓમ મહ કાંડાત કાંડાત પરો હંતિ પરુખા પરુખસ્પરી એ વાનો દુર્વે પ્રતનો સહસ્ત્રેણ શતેન ચ। ઓમ ભૂર્ભુવસ્વ ગમ ગણપતે નમઃ। વંશવૃદ્ધિ અર્થે લક્ષ્મી વૃદ્ધિ અર્થે વા ધનધાન્ય સમૃદ્ધિ અર્થે દુર્વાન કુરાન સમર્પયામિ। ધરોય ચડાવી દઈએ। હવે ભગવાનને આપણે અબિલ કલાલ ચડાવીએ। हरि ओम मा अहिर्व भोगे हि पर्जन्ति बाहु जाया हे तिम परिबाध मान हस्तनो विश्वावयुनानि विद्वान पुमान पुमान गुसं परिपात विश्वद। ओम भूर्भुवस्व गम गणपते नमः। राजोपचार द्रव्यम सौभाग्य द्रव्यम समर्पयामि। हरि ओम मह। हवे भगवान नी बाजू मा आपणे अगरबत्ती करी दईए, दीवो जलावी दईए અને નૈવેદ્ય આપણી પાસે હોય તો એ નૈવેદ્ય ત્યાં ધરાવી દઈએ। નૈવેદ્યની અંદરમાં તેની અંદરમાં પૂજાપાની અંદરમાં તજ લવિંગ એલચી વગેરે આદિ આવેલું છે તે દરેક વસ્તુઓ આપણે દાદાની બાજુમાં ધરાવીએ અને કોઈ મિષ્ટાન અથવા લાડુ જેવા આપણે બનાવેલા હોય તો તે દાદાની બાજુમાં પધરાવીએ। હરિ ઓમ હસ્તે જલમાદાય જલની ચમચી ભરી જવાની। ઓમ ભૂર્ભુવસ્વ ગમ ગણપતે નમઃ। તત્રાદો ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલ મુખવાશ તાંબુલમ દત્તમ હિરણ્યગર્ભ દક્ષિણાદિકં ચ સમર્પયામિ। એ જલની ચમચી ત્યાં થાળીની અંદરમાં પધરાવી દઈએ અને દાદાને આપણે છૂટા પૈસા આપણી પાસે પડેલા હોય તો તે ત્યાં દક્ષિણા સ્વરૂપે ત્યાં પધરાવી દઈએ। હરિ ઓમ ગમ ગણપતે નમઃ। હિરણ્ય ગર્ભ દક્ષિણાદિકં ચ સમર્પયામિ। હરિ ઓમ મહ। બે હાથ જોડી અને ગણપતિ દાદાની પ્રાર્થના કરી દઈએ। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીશ્રુતાય ગણનાથ નમો નમસ્તે। वक्रतुंड महाकाय सूर्यकोटिशम प्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा लंबोदरं नमस्तुभ्यं सततं मोदकप्रिय निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। गं गणपते नमः। प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि। अथ विशेषार्घ्यफलं मह। जमनाथे जलनी चमची भर लइए અને તેની અંદરમાં એક પુંગી ફલ એટલે કે સોપારી રાખી દઈએ અને આપણે સંકલ્પ કરીએ। હરિ ઓમ વિશેષ આર્ય ફલમ મહ। ઓમ જાહ ફલિની જાહ ફલા ઉપા જાસ પુષ્પિણી બૃહસ્પતિ પ્રસ્થા સ્થાનો મુંચન વગુણશ ઓમ ભૂર્ભુવસ્વ અથવા વિશેષ આર્ય ફલમ મહ। ગમ ગણપતે નમઃ। વિશેષ આર્યમ ફલમ સમર્પયામિ। ગણપતિ દાદાના ચરણોની અંદરમાં તે સોપારી અને જલ ત્યાં ગણપતિ દાદાના ચરણોમાં પધરાવી દઈએ। બે હાથ જોડી અને વંદન કરી લઈએ। ગણપતે નમઃ નમસ્કારં સમર્પયામિ। ફરી પાછી જલની ચમચી ભર લઈએ। યથા જ્ઞાનેન મિલિત પચાર દ્રવ્યેહિ પૂજના ખ્યેન કર્મણ ભગવાન ગણપતિ સંગ સપરિવાર પ્રિયતાં નમઃ। ગણપતિ દાદાના ચરણોમાં પધરાવી દઈએ। બે હાથ જોડી અને વંદન કરી લઈએ। ગણપતે નમઃ કેવલમ નમસ્કારાન સમર્પયામિ। અથ નૈવેદ્યમ મહ। ભગવાનને આપણે દાદાને જે કંઈ પ્રસાદ ધરવાનો છે તે પ્રસાદ દાદાને ધરી દઈએ। હરિ ઓમ મહ। ઓમ નાભ્યાય આસીદંત શકુ શીશો દ્યોહુ સમવર્તત પદભ્યાં ભૌમિ દિશા શ્રોત્રા તથા લોકાન પ્રકલ્પયન્નઃ। ઓમ ભૂર્ભુવસ્વ ગમ ગણપતે નમઃ। નૈવેદ્યસ્થાને નૈવેદ્યમ નિવેદયામિ।
हरिहियम नैवेद्यम जलेन संप्रोक्ष्य त्या जल लई कलश नी अंदर माथी अने वच्चे नी बे आंगळी एटले के अनामिका अने मध्यमा द्वारा ते प्रसाद उपर छंटकाव करी अने बे हाथ जोड़ी अने दादा ने वंदन करिए नमस्कार समर्पयामि। त्यार बाद डाबो हाथ मोढा आगळ राखवानो अने जमणा हाथे दादा ने कोड़िया भरावता होय एवी भावना करी जवानी। हरिः ॐ भूर्भुवस्व गं गणपते नमः। प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा। एक चमची जलनी छोड़ी जावानी। जेम आपणे जमता जमता वच्चे पाणी पीवा जोईए ना तेवी रीतना भगवान ने पण जल जोईए। एक चमची जलनी छोड़ी जावानी। गं गणपते नमः। मध्ये पानी हूँ समर्पयामि। फरी पाछू बे हाथ जोड़ी राखवाना અને દાદાને આપણે આગ્રહ કરી અને જમાડતા હોય એવી ભાવના કરી જવાની। હરિહિ ઓમ સરકરા ખંડ ખાદ્યાની દધિ ક્ષીર અગ્રતાની ચ આહારમ ભક્ષ્ય ભોજન ચ નૈવેદ્યમ પ્રતિગ્રહ્યતામ। ફરી પાછો ડાબો હાથ મોઢા આગળ રાખવાનો અને જમણા હાથે દાદાને કોડિયા ભરાવતા જવાના। ઓમ ગમ ગણપતે નમઃ। પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા उदानाय स्वाहा समानाय स्वाहा। चार चमची जलनी छोड़ी जवानी। ओम उत्तरापोषणम समर्पयामि। ओम मुख प्रक्षालनम समर्पयामि। ओम हस्त प्रक्षालनम समर्पयामि। ओम मुखे भुजे आचमन्यौ समर्पयामि। बे हाथ जोड़िए वंदन कर लेवाना। क्रोध वर्तनार्थे केवलम नमस्कारान समर्पयामि। रिमिति रत्नेश्वरी ज्वाला मालिनी एय नमः। હવે આપણે ગણપતિ દાદાની આરતી ઉતારવાની છે। આરતીની થાળી આપણે લઈ લેશું જેની અંદરમાં દીવો છે તે દીવો પેટાવી દઈશું અને સાઈડની અંદરમાં એક ચોખાની ઢગલી મૂકશું જેની અંદરમાં આપણે કપૂર રાખશું। જ્યારે કપૂર ગૌરવમાં આવશે ત્યારે એ કપૂર પેટાવશું। સર્વપ્રથમ આપણે દીવાથી દાદાની આરતી ઉતારી।
कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंदम हृदयारविंदे भवम भवामि सहितम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनोहरि तदेव लग्नम सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे ते त्रियुगं स्मरामि ॐ भूर्भुवस्व अवैस्थापित देवताभ्यो नमः शरणकमले आरार्थिक्यं समर्पयामि हरिः ॐ महा आरार्थिक्यं समर्पयामि। आरती नीचे राखी जमणा हाथनी अंदर में जल लई अने आरती ने फरती जलनी धारावाड़ी आपी दईए। ओम यानी कानी चपापानी जन्मांतर कृतानी च तानी सर्वाणी नश्यंतो प्रदक्षिणाम पदे पदे। डाबा हाथ में आरती नी थाळी लई लेवानी अने जमणा हाथे दादा ने अपने आरती आपी दईशुं। ओम देवाभिवंदनम 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 महा। आरती नी थाळी नीचे राखी એની અંદરમાં કંઈક દક્ષિણા પધરાવી બ્રાહ્મણો દેવતાઓ અને આરતી અને યતીશ એટલે કે સાધુઓ આ લોકોનું પૂજન કોઈ દિવસ ખાલી હાથે ન થાય એટલા માટે કરી અને આપણે આરતી લઈ અને આરતીની અંદરમાં આપણી યથાશક્તિ જે કાંઈ હોય તે બરાબર એવું નથી ઈશ્વર એવું નથી કહેતા કે ભાઈ તમે 5000 આપો 25000 આપો કે 50000 આપણી શક્તિ પ્રમાણે જે કાંઈ હોય તે આરતીની અંદરમાં પધરાવી અને આપણે દાદાની આરતી લેશું। ઓમ ભૂર્ભુવસ્વ આરાર્થિક્યમ સમર્પયામિ। ત્યારબાદ આરતી લીધા પછી આપણે આપણા હાથ ખાસા કરી નાખશું અને જે વધેલા પુષ્પ છે તે આપણા ખુબાની અંદરમાં લઈ લેશું। હરિહી ઓમ માથ મંત્ર પુષ્પાંજલિમ ઓમ જગ્નેન જગ્નમય જંત દેવા स्थानी धर्माणि प्रथमान्या सन्ना ते अनागम महिमाना सजन्ते द्रपूर्वे साध्याः शांति देवा चरणनियोगमौ चंदनम चर्चयित्वा कनक कमल माला कंठदेशेर पयित्वा शीर्ष विनेस्तोयम् मंत्र पुष्पांजलिस्ते हृदय कमल मध्ये देवहर्षौ स्तनोष्टु। હું બોલું એવી રીતના બોલતું આવવાનું છે કે વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય આયુષ્ય પુત્ર પૌત્રાદિક સુખ સંપત્તિ આરોગ્ય દેહી મે વાંછિતમ ફલમ આવા સ્થાપિત દેવતાભ્યો નમઃ। દાદાના ચરણોની અંદરમાં એ પુષ્પ પધરાવી દઈએ पूजांश्चैव न जानामि क्षमस्व परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुख संपत्तिर् धन्योऽहं तव दर्शनात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरं यत् पूजितं मया देव परिपूर्णं तदस्तु मे त्वमेव माताश्च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिष्वभावात् करोमि अद्यात् सकलं परस्मे नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। अवैस्तविद्युताभ्यो नमच्चरणं कमलिं प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। हस्ते जलमादाय फरी पाछी जलनी चमची भरी लेवानी छे अने मन अंदर मां संकल्प करवानो छे हरि ओम
पूर्वार्जित संकल्प अनुसारेण पूर्वार्जित संकल्प फल प्राप्ति अर्थम आनो अर्थ एवो थाय छे के अमे जे शरूआतनी अंदरमां जे मारो संकल्प हतो ते संकल्प करेलो ते संकल्पना अनुसंधाने अमे प्रथमे हनी प्रातः काले गणपति स्थापन पूजना अध्यर्चन कर्म अहम करीष्ये परिपूर्णदाम ओम भूर्वश्वः हस्ते जलमादाय जमणा हाथनी अंदर मां जल लई लेवानो अने मननी अंदर मां संकल्प करी जावानो पूर्वार्चित संकल्प अनुसारेण पूर्वार्चित संकल्प फल प्राप्ति अर्थम प्रथमे हनी प्रातः काले गणपति स्थापन पूजना अध्यर्चन कर्म परिपूर्णताम अस्तुते परिपूर्णम मह फरी पाछी जलनी चमची भर लेवानी ओम भूर्वश्व यथा ज्ञानेन यथा मिलित पचार द्रव्ये ही पूजना केन कर्मणा भगवान गणपति शांग सपरिवार प्रियतान नमः फरी पाछी जलनी चमची भर लेवानी कर्तुके भ्यो ब्राह्मणे भ्यो यथोत्साहे यथा दक्षिणा प्रदान च करिष्येत तेन पुण्येन कर्मादिष्ट देव प्रियतान नमः बे हाथ जोड़ी त्रण वक्त बोली जानो ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः बोलिए श्री गजानन गणपति महाराज की जय सदगुरु देव की जय अपने अपने माता पिता की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर अस्तु ओम गणपतये नमो नमः।